રાજકોટના કાગવડ ખોડલધામમાં ભવ્ય ઉત્સવ મનાવવામાં આવશે। ખોડલધામમાં કન્વીનર અને સ્વયંસેવક મીટ યોજાવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 6 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। યજ્ઞ મહાઆરતી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। तो राजकोट कागवड खोडलधाम में भव्य उत्सव मनावानुं छे। खोडलधाम मंदिर की प्राण प्रतिष्ठा ने 6 वर्ष पूर्ण थई रह्या छे, त्यारे महाउत्सव नुं आयोजन करवामां आव्युं छे। यज्ञ महाआरती अने लोकडायरानुं आयोजन करवामां आव्युं छे। आपने जणावी दईए के मुख्यमंत्री ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। राजकोट कागवड खोडलधाम में भव्य उत्सव जोवा मळवानो छे। खोडलधाम में कन्वीनर अने स्वयंसेवक मीट पण योजावानी छे। ખોડલધામ ખાતે આજે ઓલ ઇન્ડિયા જે કન્વીનર છે ખોડલધામ ટ્રસ્ટના અને સાથોસાથ જે સ્વયંસેવકો છે તેમની મીટ યોજાવાની છે। આજે 6 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે તેની આજે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ હાજર રહેવાના છે આ કાર્યક્રમમાં। તો સાથોસાથ ટ્રસ્ટી મંડળની અંદર પણ ઉમેરો થવાનો છે। અનારબેન છે આપણી પાસે, બેન શું કહેશો? જે આજે ખાલી એક જ એક જ એક જ સવાલ છે બેન, આજે આપ ટ્રસ્ટી મંડળમાં જોડાવાનો છો, શું કહેશો? મોટું ટ્રસ્ટ છે લેવા મને વાત ચોક્કસ, જે રીતના અત્યારે તમામ જે કહી શકાય કે ટ્રસ્ટી મંડળ છે તેમાં ઉમેરો થવાનો છે, તેમાં અત્યારે મોટી સંખ્યામાં જે તમામ પાટીદાર આગેવાનો છે તે જોડાયા છે અને સાથોસાથ નરેશ પટેલ પણ અહીંયા છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેમ કે મોટી સંખ્યામાં આ કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે। નરેશભાઈ, આજે 6 વર્ષ પૂરા થયા છે અને એક વિશેષ કાર્યક્રમ, મુખ્યમંત્રી સહિતના મહેમાનો હાજર રહેવાના છે। ખોડલધામનું 7મા વર્ષમાં મંગલ પ્રવેશ ખોડલધામ માટે બહુ મોટો દિવસ છે અને આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી પણ હાજર રહેવાના હોય। 10 વાગે ધ્વજારોહણ, 10:30 સ્ટેજ કાર્યક્રમ, સન્માનના કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો, નવા ટ્રસ્ટીશ્રીઓની જાહેરાત અને ખોડલધામના નવા પ્રકલ્પોની જાહેરાત થશે। અનારબેન સહિતના ટ્રસ્ટી મંડળમાં ઉમેરો થવાનો છે, ખોડલધામનું તે ટ્રસ્ટ છે તે વધુ મજબૂત થવાનું છે? બિલકુલ, આજે અનારબેન સમાજના દીકરી છે અને એમની લાગણી અને ટ્રસ્ટની લાગણીના હિસાબે આજે જોડાવાના છે। ખોડલધામ ન માત્ર લેવા પાટીદાર સમાજ પરંતુ સમગ્ર સમાજના ઉત્થાન માટે અનેક એવા કામો કરતા હોય છે, આજે કઈ વિશેષ સંકલ્પ કરવામાં આવશે? બિલકુલ, આરોગ્ય અને શિક્ષણ માટે ખોડલધામ લેવા પટેલ સમાજે ક્યારેય સમાજવાદ કર્યો નથી, દરેક માટે ખુલ્લું રહેશે। ચોક્કસ, તમામ જે નેતાઓ છે તે અહીંયા છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેમ કે આ વિશેષ આયોજન છે તે થઈ રહ્યું છે, તેમાં આગેવાનો છે તે આવી રહ્યા છે, તેમની સાથે વાત કરો। જયેશભાઈ, આજે 6 વર્ષ પૂરા થયા છે, એક વિશેષ કાર્યક્રમ મુખ્યમંત્રી સહિતના મહેમાનો છે તે હાજર રહેવાના છે। 21 જાન્યુઆરીનો દિવસ લેવા પટેલ સમાજ માટે હંમેશા ગૌરવવંતો દિવસ રહ્યો છે। આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આજે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાનને 6 વર્ષ પૂર્ણ થયા છે, 7મા વર્ષમાં પ્રવેશ થયો છે, ત્યારે ભવ્ય આયોજન કરવામાં છે અને ફરી એક વખત 21 જાન્યુઆરીનો દિવસ એ સમાજ માટે ગૌરવવંતો દિવસ સાબિત થયો છે। પૂર્વ ધારાસભ્ય અને મંત્રી અરવિંદભાઈ પછી, અરવિંદભાઈ આજે વિશેષ આયોજન જે 6 વર્ષ પૂરા થયા છે, માતાજીની આરાધનામાં આજે વિશેષ 6 વર્ષ બાદ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ખાસ કરીને આજે 21/1/2023 સમગ્ર લેવા પટેલ સમાજ માટે ઐતિહાસિક દિવસ છે, આનંદનો દિવસ છે અમારા માટે, કારણ કે આજે અમે કાગવડ ખાતે માં કોળિયલના સાનિધ્યમાં બધા ભેગા થાય છે, સાથે સાથે અમારા માટે એ પણ ખુશીની વાત છે કે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી મંત્રીમંડળનું આજે અહીંયા લેવા પટેલ સમાજના માધ્યમથી આદરણીય નરેશભાઈ પટેલના માર્ગદર્શન નીચે જ્યારે સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે માં કોળિયલની ધ્વજારોહણ પણ થવાની છે। આજે તમે જોઈ શકો છો ખૂબ અમારા માટે આનંદનો દિવસ છે, આનંદનો દિવસ છે, તમામ લેવા પાટીદાર અગ્રણીઓ છે તે આ જે કાર્યક્રમ છે તેમાં જોડાયા છે, કારણ કે આજે 6 વર્ષ જે ઓલ ઇન્ડિયા કન્વીનર સ્વયંસેવકોની મીટ છે તે ખોડલધામ મંદિરની 6 વર્ષની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થવાને જે ઉત્સવ છે તેને લઈને થવાની છે ને, એટલા જ માટે અત્યારે તમામ જે મહેમાનો છે તે આવી રહ્યા છે, મુખ્યમંત્રી સહિતના મહેમાનો પણ થોડી વારમાં અહીં પધારવાના છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।